આપણે ઘણીવાર ઘણા માણસોને ઘણું બધું સમજાવીએ પણ એ કંઈ ખબર ના પડે ને કે ઊંધી જ વાત કરે, તો એના માટે એવું કહેવાય છે કે આખું કોળું શાકમાં ગયું ત્યાં. તો આખું કોળું શાકમાં જાય કે ના જાય, કોળું ખીરમાં જઈ શકે એવું મેં અહીંયા વાંચ્યું એટલે ખબર પડી મને. આ તમે જરાક નજર ફેરો, આ ગળ્યું કોળું આ રહ્યું, જો ગળ્યું કોળું. હે, આપણે જોઈએ કેવું છે ગળ્યું કોળું. આ ગળ્યું કોળું, હે, આમાં ગળ્યું કોળુંમાં કોળું હોય છે અને રાઈસ હોય છે અને મિલ્ક એડ થાય છે. તો આ ત્રણનું ભેગું થઈને આમાં ગોળ પણ એડ કરી શકીએ અથવા ખાંડ પોતાના પ્રમાણે કે તમને કયું ફાવડ છે. પણ લોકલ લોકો દેશી ગોળ યુઝ કરે છે તો અમે દેશી ગોળ જ યુઝ કરીએ. ઓકે, તો હું ચાખી જોઉં. યસ, થોડુંક ચાખી જોઉં. થોડુંક હા ચાખી જોઉં બસ. કોળાની ખીર મેં પહેલી વાર ચાખી. ખીર ખાનારા લોકોને ખબર હશે કે એમાં થોડી સ્વીટનેસ હોય નેચરલી, પણ સિન્સ આ લોકો એમાં બહુ સ્વીટનેસ નાખતા નથી, ગોળનો જ ઉપયોગ કરે છે વધારે, કશી ખાંડબાણ એવું કશું નથી નાખતા, એટલે તમને સ્વીટનેસ ઓછી લાગી શકે. પણ એ સારું છે એકચ્યુઅલી હેલ્થ માટે અને થોડું નવું પણ લાગીએ કોળાની સાથે બનાવેલું, તો ખવાય ક્યારેક. આવું જૂની વાનગી છે યાર. એટલે આ બધી વાનગી એકચ્યુઅલી મને આદિવાસી લાગે છે, બરાબર? પણ તમારામાંથી કોઈ લાગતું નથી આદિવાસી. અમે અમદાવાદના છે પણ અમારું ગ્રુપ ડાઇવિંગ ડીપ અમદાવાદ બેસ્ટ છે, પણ અમે પંચમહેલની સાઈડ એમની સાથે પણ કામ કરીએ છીએ કે જ્યાં લોકો એમ હાઇકને ટ્રેક કરાવીએ છીએ મોસ્ટલી અમે, કે જ્યાં કલ્ચર સાથે જોડાય, ફૂડ સાથે જોડાય, એમની સંસ્કૃતિ સમજે. તો આ જે પણ લોકો આવ્યા છે અને જે પણ મટીરિયલ્સથી બનાવે છે બધું પંચમહેલ સાઈડથી અમે લઈને આવ્યા છે. તો આ કોળું પણ એમના ઘરે જ ઉગે છે આવા કોળા, તો એમના કોળા પણ એમના ઘરેથી જ પોતે લાવ્યા છે, કે એમના ઘરના આમ કાચું ઘર હોય, કાચા ઘરની ઉપર કોળા બધા ઉગીને મૂકેલા હોય. Tv9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.